નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું જેકે ટ્યુશન ક્લાસીસમાં સ્વાગત છે. આજે આપણે જોશું 11 કોમર્સ નો પહેલું ચેપ્ટર કે જેનું નામ છે હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો. તો આ ચેપ્ટર વિશે માહિતી આપતા પહેલા, જેમ તમારે ગણિત શીખવું હોય તો તમારે ઘડિયાળ અથવા એકડા અથવા ગુણાકાર ભાગાકાર બધું તમને વ્યવસ્થિત આવડતું હોય તો જ તમે ગણિત સહેલાઈથી શીખી શકો. તેવી જ રીતે 11 ક્લાસમાં ચેપ્ટર છે હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો, કે જે નામાનું એક ચેપ્ટર છે કે જેને ઇંગ્લિશમાં એકાઉન્ટ કહેવાય છે. તો તેના વિશે વધુ માહિતી મેળવવા માટે આપણે સૌથી પહેલા આના પારિભાષિક શબ્દો છે તેના વિશેનું પૂરતું નોલેજ તમને હોવું જોઈએ, તો અને તો જ તમને 11માનું એકાઉન્ટ આવડશે. અને જો 11માનું એકાઉન્ટ આવડે તો અને તો જ તમને 12માનું એકાઉન્ટ આવડે, નહીતર તમને 12માનું એકાઉન્ટ આવડશે નહીં. તો શરૂઆત કરીએ હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો, કે જેનો પહેલો પારિભાષિક શબ્દ છે તંત્રાકીય વ્યવહાર. હવે મિત્રો, આપણને ખબર જ હોય છે કે વ્યવહાર એટલે શું. તો રોજિંદા જીવનમાં આપણે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ અથવા સેવાની આપ લે કરી અથવા તો રોકડની આપ લે કરી અથવા તો કોઈ પાસેથી ઉધાર વસ્તુની ખરીદી કરી તો તેને વ્યવહાર કહેવાય છે. પરંતુ અહીંયા એની વ્યાખ્યા આ પ્રમાણે થશે, બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની રોકડ અથવા શાક પર ફેર બદલી. ફરી એક વખત જોઈએ, ધંધાકીય વ્યવહાર બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે. હવે અહીંયા શબ્દ આવ્યો છે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે, એનો મતલબ એવો કે જો આપણે રોજિંદા જીવનમાં કોઈ પણ વ્યવહાર કરવો હોય અથવા વસ્તુ અથવા તો સેવાની આપલે કરવી હોય તો ફરજિયાત બે વ્યક્તિઓ જોઈએ. એક વ્યક્તિ પોતે પોતાની જાતે કોઈ પણ જાતનો વ્યવહાર કરી શકતો નથી, તેથી ખાસ ધ્યાન રાખવાનું બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ અથવા તો સેવાની. હવે આપણને વસ્તુમાં તો ખબર પડી જાય કે કોઈ પણ વસ્તુ આપણે દુકાનેથી લેવા જઈએ તો આપણે એના બદલામાં નાણાં ચૂકવવાના હોય છે. એકાઉન્ટની અંદર શબ્દ નાણાં વપરાય છે રોકડ માટે. અથવા તો આપણી શાખ, આમાં શબ્દ બીજો આવે છે રોકડ અથવા શાખ પર. તો શાખ પરનો મતલબ થાય છે કે તમારી આબરૂ, તમારી બજારમાં કિંમત, તમારી વેલ્યુ. જો બજારમાં સારી હોય, તમને દુકાનદાર ઓળખતા હોય તો તમને તમારા ઉપર ભરોસો કરી અને ઉધારે કોઈ પણ વસ્તુ આપે તો એનો મતલબ થાય શાખ પર. ફરી એક વખત જોઈએ, બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની. વાત થઈ વસ્તુ, તો વસ્તુમાં તમે કોઈ પણ સ્ટેશનરીની દુકાને જાશો, ત્યાંથી તમારે પેન, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી અથવા તો બુક્સ કંઈ પણ ખરીદવા માટે તમારે રોકડા પૈસા આપવાના, એટલે દુકાનદાર તમને તે વસ્તુ આપશે. અથવા તો અનાજ કરિયાણાની દુકાને જાઓ, ત્યાં કરિયાણું ખરીદવા માટે તમારે રોકડા પૈસા આપવાના. અથવા તો જો તમારી કિંમત સારી હોય, તમારી વેલ્યુ હોય, તમારી આબરૂ હોય, દુકાનદાર તમને ઓળખતો હોય તો તમને ઉધારે કોઈ પણ વસ્તુ આપે. તો આ થઈ વસ્તુ. હવે વાત કરી સેવાની, તો અહીંયા ખાસ સમજવાનું છે સેવા એટલે શું. તો કોઈ પણ શિક્ષક વિદ્યાર્થીઓને સમજાવતો હોય, વિદ્યાર્થીઓને ભણાવતો હોય તો એ એક પ્રકારની સેવા થઈ. ભલે શિક્ષક વિદ્યાર્થીઓને મફતમાં સેવા નથી આપતો, હકીકતમાં આપણા મગજમાં એવો જ પ્રશ્ન આવે કે સેવા શબ્દ આવે એટલે કોઈ પણ વસ્તુ મફતમાં મળે એને શું કહીએ છીએ, સેવા. પણ એકાઉન્ટની અંદર આ વસ્તુનો મતલબ આવો કરવાનો નથી. કોઈ પણ વિદ્યાર્થી શિક્ષક પાસેથી વિદ્યા મેળવે છે તો શિક્ષક પૈસાના બદલામાં વિદ્યાર્થીને સેવા પૂરી પાડે છે. અથવા તો કોઈ પણ પેશન્ટ એટલે કે દર્દી ડોક્ટર પાસે દવા મેળવવા માટે જાય છે ત્યારે ડોક્ટર પૈસાના બદલામાં તેને દવા પૂરી પાડે છે.
તપાસે છે, તાવ છે તો એ પ્રમાણે દવા આપશે, તો ઈ એક પ્રકારની સેવા થઈ, એને કહેવાય મેડિકલ સેવા. તો જોઈએ વ્યાખ્યા. બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની રોકડ અથવા સાખ પર ફેરબદલી. હવે વ્યવહાર કરવા માટે કેટલા વ્યક્તિઓની જરૂર પડે? ઓછામાં ઓછા બે, પછી વધુમાં વધુ ત્રણ વ્યક્તિઓ હોય તો પણ ચાલે, ચાર વ્યક્તિઓ હોય તો પણ ચાલે, પાંચ વ્યક્તિઓ હોય તો પણ ચાલે, પણ ઓછામાં ઓછા બે વ્યક્તિઓ જોઈ. તો ધંધાકીય વ્યવહારના બે પ્રકાર છે, એમાં પહેલો પ્રકાર આપણે જોઈ રોકડ વ્યવહાર. આના નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે જે વ્યવહારમાં રોકડની એટલે કે પૈસાની લેતી દેતી અથવા તો લેવડ દેવડ થાય તે વ્યવહારને કહેવાય છે રોકડ વ્યવહાર. તો તેની વ્યાખ્યા લખી, જે વ્યવહારમાં રોકડની આપલે અથવા તો લેવડ દેવડ થાય તેને રોકડ વ્યવહાર કહે છે. જે વ્યવહારમાં રોકડની આપલે અથવા લેવડ દેવડ થાય તેને રોકડ વ્યવહાર કહે છે. આપણે દુકાનેથી વસ્તુ લેવા જાવી હોય તો આપણે ત્યાં પૈસા આપવા પડે, પૈસાના બદલામાં આપણને કોઈ પણ વસ્તુ મળે, તો આ વ્યવહારને કહેવાય રોકડ વ્યવહાર. તેનો બીજો પ્રકાર છે ઉધાર વ્યવહાર. તો ઉધાર વ્યવહાર એટલે શું? ખાસ કરીને અનાજ કરિયાણાની જે દુકાન હોય ત્યાં તમે જાઓ તો ત્યાં ડાયરી સિસ્ટમ રાખવામાં આવે છે, મતલબ કે તમારું ખાતું અહીંયા હોય છે, બરોબર. હવે તમે કોઈ પણ વસ્તુ લેવા ગયા એના બદલામાં તરત તમારે તેના પૈસા ચૂકવવાના રહેતા નથી, પણ તેની ચૂકવણી ભવિષ્યમાં કરવામાં આવે છે. તો આ પ્રકારનો જે વ્યવહાર થયો તેને કહેવાય ઉધાર વ્યવહાર. તો તેની વ્યાખ્યા લખી, જે વ્યવહારમાં રોકડની લેવડ દેવડ તરત થતી નથી પરંતુ તેની ચૂકવણી ભવિષ્યની મુદત માટે મુલતવી રાખવામાં આવે તેને ઉધાર વ્યવહાર કહેવાય છે. ઉધાર વ્યવહારનો એવો મતલબ એવો નથી સમજવાનો કે ભવિષ્યમાં અથવા તો અત્યારે હાલમાં રોકડની લેવડ દેવડ કરવાની નથી, પરંતુ તમે દુકાનદાર પાસેથી કોઈ પણ વસ્તુ લઈ જાઓ છો, કરિયાણું, સપોઝ આપણે ધારી કે કરિયાણું તમે લઈ જાઓ છો. હવે અત્યારે તમારે તેના પૈસા ચૂકવવાના નથી, પરંતુ તેની ચૂકવણી તમારે ભવિષ્યમાં કરવાની હોય છે. એટલા માટે જોઈએ વ્યાખ્યા, જે વ્યવહારમાં રોકડની લેવડ દેવડ તરત થતી નથી, તરત ને તરત તમારે પૈસા આપવાના નથી, પરંતુ તેની ચૂકવણી ભવિષ્યની મુદત માટે મુલતવી શબ્દનો મતલબ થાય છે કે બાદમાં કરવાની. મુલતવી એટલે અત્યારે આપણી પાસે જ રાખવાના પૈસા, પણ ભવિષ્યમાં દુકાનદારને આપી દેવાના. તો મુલતવી રાખવામાં આવે તેને ઉધાર વ્યવહાર કહેવાય છે. તો આ બંને શબ્દ, પહેલો શબ્દ હતો ધંધાકીય વ્યવહાર, તેના બે પ્રકાર રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બીજા આવા જ કોમર્સના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તેનું નોટિફિકેશન મેળવતા રહેજો.